દયાપરના લીંબાણી વિદ્યાલયમાં વાલી સંમેલન યોજાયું હતું. સંસ્થાના સંચાલક વસંતભાઈ મેયાતે વાલીને મુક્ત મને પ્રશ્નોની રજૂઆત કરવા માટેનું આહવાન કર્યું હતું. દયાપર ખાતે પીએમ લીંબાણી વિદ્યાલય ખાતે વાલીઓનું એક સંમેલન યોજવામાં આવ્યું હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓના વાલીગણ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં સંસ્થાના સંચાલક વસંતભાઈ મૈયાત, દયારામભાઈ મૈયાત, યોગેશભાઈ પારસિયા, બાબુભાઈ જામુવાણી, શાળાના આચાર્ય ભૂપેન્દ્રભાઈ હોતી સહિતના મહાનુભાવો પણ આ કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા. વાલીના સંમેલનના કાર્યક્રમને સંબોધતા વસંતભાઈ મૈયાતે જણાવ્યું હતું કે શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના વાલીને કોઈ પણ પ્રકારના પ્રશ્નો ભજવતા હોય, પ્રશ્નો ઉકેલાતા ના હોય તો આજે મુક્ત મને ભય રાખ્યા વગર રજૂઆત કરવાની અપીલ કરી હતી. આ અપીલનો ખૂબ સારો પ્રતિસાદ સાંપડ્યો હતો અને વાલીઓએ નિખાલસતાપૂર્વક પોતાના પ્રશ્નો રજૂ કર્યા હતા, જેને આવકાર આપી અને ઉકેલની દિશામાં કાર્યમાં થયું હતું. સાથોસાથ પ્રસંગને ઉચિત ઉદબોધન પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સૌ વાલીઓને આવકારી ખૂબ ખૂબ શુભકામના પાઠવવામાં આવી હતી અને સૌને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. જે આપણે અહીંયા શાળાના સંચાલક તરીકેની મારી જવાબદારી છે અને અમે આ બાળકો માટે બાળકોના વાલીઓ સાથે એક સ્નેહમિલનનું આયોજન કરેલું હતું કે એનામાં માનું કે બાળકો દ્વારા કરવામાં આવેલી પ્રવૃત્તિ કે જે એમ પોતાના હાથે બાળકોએ જે પ્રવૃત્તિ કરી હતી એનામાં એમને પ્રદર્શન ઈજી હતી અને એક વિચારોને શિક્ષણને લઈને વિચારોની આપલે એકબીજામાં ગોષ્ઠી કરવામાં આવે કે ભાઈ કાંઈ પણ મુદ્દા હોય વાલીઓના એ રજૂ કરે, આચાર્યોના મુદ્દા હોય એ રજૂ કરે અને બધા સાથે બેસી અને એનામાં મંથન કરવામાં આવે એવો અમારો એક પ્રયત્ન હતો. બાળકોની બધી અલગ અલગ પ્રકારની પોતાને જાતે બાળકે કોઈ પણ પ્રવૃત્તિ બનાવવાની માનો ગમે એ માનો રમત ગમતના સાધનોથી માંડીને જેનો માનો જેવો સ્ટાન્ડર્ડ એના પ્રમાણે બાળકે પોતાની જાતે પ્રવૃત્તિ બનાવેલ હતી.